વાલા ભજીયાના શોખીન મિત્રો માટે આજે કંઈક અલગ લઈને આવ્યા છીએ. જી હા દોસ્તો, આજે રાજસ્થાન જોધપુરના ફેમસ મિર્ચીવડા. હા, આપણા ગુજરાતી મિર્ચીવડા કરતાં કંઈક અલગ, કારણ કે એમાં સ્ટફિંગ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને દોસ્તો, આ સ્ટફિંગ બન્યા પછી એની અંદરથી આ રીતનું ફિલિંગ કરી અને આપણા મસ્ત એવા મરચા તૈયાર કરવા, સાથે સાથે તળતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ખાસ બાબતો આ વિડીયોની અંદર અમે વણી લીધી છે. તો દોસ્તો, દિલથી સ્વાગત કરીએ છીએ આપનું યોર ટેસ્ટી કુકિંગ ચેનલમાં. અને હા દોસ્તો, અમારો આ પ્રયત્ન જો આપને ગમે ને તો પ્લીઝ એને લાઇક કરજો, અને અમારી ચેનલ ઉપર નવા હો તો આ સબસ્ક્રાઇબ બટન જરા ટચ કરી લેજો, જેથી આવી અવનવી રેસીપી આપના સુધી પહોંચતી રહે. તો દોસ્તો, રાજસ્થાન જોધપુરના ફેમસ મિર્ચીવડા એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો, મોજ પડશે ને, ગેરંટી છે. એકવાર તો દોસ્તો આ રેસીપી બનતા હે. તો ચાલો આપણે ફટાફટ શરૂઆત કરીએ આપણા આ મસ્ત મજાના મિર્ચીવડા બનાવવાની. અહીંયા જુઓ દોસ્તો, મસાલો ખાસ ઇમ્પોર્ટન્ટ, એટલા માટે અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલી વરિયાળી, 1 ટેબલ સ્પૂન જેટલો આખા દાણા, અને એનાથી અડધું જીરું, અને એનાથી પણ અડધું મરી. બસ આ મસાલાને આપણે ખૂબ સારી રીતે શેકવાના છે દોસ્તો. ક્યાં સુધી શેકીશું? જ્યાં સુધી એની અંદરથી ફ્લેવર છૂટે નહીં. બસ આને ગેસ ઓફ કરી અને આપણે મસ્ત એવા ક્રશ કરી લેવાના છે. પણ કેવા ક્રશ કરી લેવાના છે? અધ કચરા, અને હાલને હાલ નહીં દોસ્તો, થોડી વાર પછી ઠંડા થાય એટલે. ચાલો ત્યાં સુધીમાં આપણું બેટર ખાસ ઇમ્પોર્ટન્ટ આવડે જ છે, પણ જરા એકવાર નજર કરી લઈએ દોસ્તો. અહીંયા એકદમ ઝીણું બેસન 2 કપ લીધું છે, સાથે સાથે એનો પ્યારો દોસ્ત અજમો તો હોય જ, કારણ કે આપણા પાચન શક્તિને ખૂબ અસર કરે, એટલા માટે અજમો એડ કરીશું અને થોડુંક મીઠું. બસ આ કોરું ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરવાનું છે, અને પછી એને જેમ જેમ જરૂરિયાત પડે ને દોસ્તો, એમ આપણે પાણી એડ કરતા જઈ આ બેટરને ઓગાળવાનું છે. દોસ્તો જો, આ મિર્ચીવડા વિશે દોસ્તો એવું કહેવાય છે ને કે જોધપુરવાસીઓ 1 દિવસમાં 1 લાખ જેટલા મિર્ચીવડા ખાઈ જાય છે, આટલી ફેમસ છે. તો દોસ્તો, આ પ્રયત્ન ગમ્યો હોય તો લાઇક કરો, અને નવા હો તો આ સબસ્ક્રાઇબ બટન જરા ટચ કરી લો. દોસ્તો અહીંયા જો, આપણે ભાવનગરી મરચાં લીધા છે. ત્યાં જોધપુરના રિજનમાં સ્પેશિયલ મરચાં આવે છે, લાંબા અને થોડાક મોટા, પણ એ મરચાં આપણા ત્યાં અવેલેબલ હોય નહીં, એટલા માટે આપણે આ ભાવનગરી મરચાં લીધા છે. અને એને આપણે કટ કરી અને અંદરથી બિયા કાઢી લેવાના છે. સ્ટ્રીટ સ્ટાઇલમાં બિયા કાઢવામાં નથી આવતા, પણ આપણે ઘરે બનાવીએ છીએ એટલે કાઢી લઈશું. દોસ્તો આ મિર્ચીવડા આપણે ગુજરાતીઓના ઘરે જે બને છે એના કરતાં થોડાક ડિફરન્સ છે. તો આ ડિફરન્સને જરા ચેક કરી અને એકવાર આપ આ મિર્ચીવાડા બનાવજો, ઘરના બધા સભ્યોને મોજ પડી જશે. લો, આ બધા મરચાં મસ્ત એવા કટ થઈ ગયા છે. તો હવે એની અંદર બનાવવાનું સ્ટફિંગ વિચારીએ. દોસ્તો અહીંયા થોડુંક તેલ લેવાનું છે અને એની અંદર રહીથી આપણે વઘાર કરવાનો છે. હરેક જગ્યાએ રાજસ્થાનમાં થોડીક થોડીક ડિફરન્સ મેથડ હોય છે, પણ અમે શક્ય એટલી એની ઓથેન્ટિક જવાનો ટ્રાય કર્યો છે. દોસ્તો હિંગ લેવાની, પણ કમ્પાઉન્ડ હિંગ લેવાની, જેથી કરીને ધીરે ધીરે એની સ્મેલ છોડે. હવે દોસ્તો આપની તીખાસની જરૂરિયાત હોય એ અનુસાર આદું મરચાં એડ કરજો, પણ આદું મરચાં એડ કર્યા પછી વધારે એને સાંતળવાનું નથી. બસ દોસ્તો અહીંયા મીડિયમ સાઇઝના 7 થી 8 બટાકા લીધા છે. આ બટાકા આપણે હાથ વડે મેશ કરી દેવાના. ફ્રેન્ડ્સ એક નાની ટિપ્સ, જો જ્યારે પણ બટાકાનું સ્ટફિંગવાળું કંઈક બનાવતા હોઈએ ત્યારે ધ્યાનમાં એ રાખવાનું કે બટાકા બાફી અને જ્યારે રૂમ ટેમ્પરેચર પર આવે ને એવા નોર્મલ બટાકા હોવા જોઈએ, તો જ એનું પરફેક્ટ ટેક્સચર પકડે. હવે એની અંદર વારો છે થોડીક હળદર એડ કરવાનું અને સાથે સાથે સ્વાદ અનુસાર મીઠું. અને હવે જુઓ દોસ્તો, આપણે શરૂઆતમાં જે મસાલો બનાવ્યો છે ને એને અધ કચરો આ રીતનો એને કૂટી લઈ અને આપણે એડ કરવાનું છે. આ જ મસ્ત ફ્લેવર છોડશે. અને દોસ્તો જોધપુરના આ ભજીયાની આજ તો ખાસ રંગ જ છે. જુઓ બસ હવે ભાજીપાવના મેસર વડે આને મેશ કરવાનું છે, પણ કેવું, નાના નાના ચંક્સ રહે ને એવું, એકદમ ફાઇન ઝીણું કરી દેવાનું નથી,
દોસ્તો, વચ્ચે જણાવી દઉં કે આપણી ચેનલ ઉપર ભાજીપાવની રેસીપી છે, તમે જોશો ને તો તમને પણ એક કંઈક નવી ટીપ્સ જાણવા મળશે, તો એકવાર નજર કરજો. અને હવે અહીંયા જુઓ, આમચૂર પાવડર દોસ્તો ખાસ એડ કરવાનો, સાથે સાથે સંચટ પાવડર બહુ જ જરૂરી છે, આનાથી એક મસ્ત ફ્લેવર આવશે. અને કસૂરી મેથી તો જરૂર પડે જ. આ બધું ખૂબ સારી રીતે મિક્સ કરવાનું છે દોસ્તો, અને પછી આપણે આ સ્ટવને બંધ કરી આને ઠંડુ થવા દેવાનું છે દોસ્તો. હવે ઠંડુ થઈ જાય એટલે આપણા યોર ટેસ્ટી કુકિંગ ચેનલના રસોડામાં શ્રદ્ધા અનુસાર ધાણા તો જાય જાય જ. બસ દોસ્તો, આ બધું ખૂબ સારી રીતે મિક્સ કરી લો અને એક સાઈડમાં એને દબાવી અને સરખું કરી લો. હવે જુઓ, વારો આવ્યો છે સ્ટફિંગ ભરવાનો. અહીંયા જુઓ દોસ્તો, સ્ટફિંગ ભરવામાં જરા પણ ગંજુસાઈ કરવાની નથી, ફૂલ દબાવી દબાવીને સ્ટફિંગ ભરવાનું છે. દોસ્તો, એક વાતની આપને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી ચેનલ ઉપર ભજીયાની અવનવી વેરાયટીઓ છે, એકવાર જોજો, તમને કંઈક ને કંઈક નવું જાણવા મળશે. અહીંયા જુઓ, આપણે આ સરફેસ છે ને, એ સરફેસ ઉપર પણ આપણે આપણું આ સ્ટફિંગ લગાવવાનું છે, રીઝન કે વધારે આપણો ચણાનો લોટ ઉપર કોટ થાય અને મસ્ત એવી ક્રિસ્પીનેસ આવે. લો, તૈયાર છે ને? તો દોસ્તો, અમારી આ રેસીપીઓ એકવાર તમે ચેનલની અંદર જઈ અને જોજો, આપણે 100% સેટિસ્ફેક્શન આપશે, ગેરંટી છે. તો દોસ્તો, આવા આ ભજીયાની રેસીપીઓ જરૂર એકવાર ટ્રાય કરજો. તો દોસ્તો, આ મીઠી વડા બધા બની ગયા છે, તો ચાલો હવે આપણે આપણું જે બેટર રેસ્ટ થવા દીધું હતું ને, એ બેટર ઉપર નજર કરીએ. જુઓ દોસ્તો, અહીંયા બેટર રેસ્ટ થવા દેવાનું કારણ કે આપણું બેસન ફૂલી ગયું છે. અને હવે વારો છે ચપટી હળદર અને ચપટી મરચું. દોસ્તો, અહીંયા એક વાત ધ્યાનમાં રાખવા જેવી, આપણા ભજીયા ફ્રાય થયા પછી ક્યારેક શ્યામ પડી જાય, એનું રીઝન એ છે કે વધારે પડતી હળદર કે વધારે પડતું લાલ મરચું અંદર પડી ગયું હોય ને, તો એ બ્લેક થવાની શક્યતાઓ છે. જુઓ દોસ્તો, આટલી થિકનેસ હોવી જોઈએ. હવે આપણે આ બેટરની અંદર ગરમ થયેલું 1 ચમચી જેટલું તેલ અંદર એડ કરવાનું છે, જેથી કરી આપણા ભજીયાની ઉપરની લેયર મસ્ત એવી ક્રિસ્પીનેસ રહે. તો લો, આપણું આ બેટર બધું મિશ્રણ કરી લેવાનું છે અને હવે વારો છે એને ફ્રાય કરવાનો. અહીંયા થોડુંક ધ્યાન આપજો. જુઓ દોસ્તો, બસ ધીરે રહી અને આને ડીપ કરવાનું છે. બેસણ મસ્ત એવું ફૂલીને જાડું છે એટલે ક્યાંય પતલું પડવાની શક્યતાઓ રહેશે નહીં. આ જ ખાસ બાબત ધ્યાન રાખજો, બેસણની થિકનેસ. બસ, અને હવે અહીંયા મીડિયમ ગેસમાં તેલ ગરમ હોવું જોઈએ, ના ઠંડુ વધારે કે ના ગરમ વધારે. બસ આ રીતે તમે જેટલા હેન્ડલ કરી શકો એટલા મિરચી વડા એકવારમાં ફ્રાય કરવા એડ કરજો. અને દોસ્તો, આને પૂરેપૂરા ફ્રાય કરી દેવાના નથી, આપણે થોડુંક ઉપરનું લેયર કડક થાય એટલે એને કાઢી લેવાના છે. હવે દોસ્તો, આ રીતે બધી બેચ તૈયાર થઈ જાય અને પછી થોડુંક ગેસ ફૂલ કરી અને આપણા ભજીયાને ડબલ ફ્રાય કરવાના. દોસ્તો, આ એક મજા આવે ને એવું થશે. આમ કરવાથી ઉપરનું લેયર મસ્ત એવું ક્રિસ્પી થશે અને અંદરનું સ્ટફિંગ સોફ્ટ સોફ્ટ હશે. દોસ્તો, આ જ ખાવાની મજા પડે. લો, આપણા મસ્ત એવા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ મસ્ત સ્ટફિંગ મસાલેદાર આપણા મિરચીવાળા બનીને તૈયાર છે. જોતા જ ખાવાનું મન થઈ જાય ને દોસ્તો, એટલા પાવરફુલ બન્યા છે. તો ચાલો એને સર્વ કરીએ. દરેક પ્રદેશની અંદર આ મિરચીવાળા અલગ અલગ રીતે સર્વ થાય છે. ઘણી જગ્યાએ આને બ્રેડ સાથે પણ ખાવામાં આવે છે, પરંતુ આપણા ગુજરાતીઓને તો ચટણી જોઈએ જ. અને હા દોસ્તો, આ ચટણીઓની રેસીપી આપણી ચેનલ ઉપર છે, એકવાર નજર કરજો. અને અમારો આ પ્રયત્ન આપને ગમ્યો હોય ને તો પ્લીઝ એને લાઈક કરો, અને અમારી ચેનલ ઉપર નવા હો તો આ સબસ્ક્રાઇબ બટન જરા ટચ કરી લો, જેથી આવી અવનવી રેસીપી આપના સુધી પહોંચતી રહે. તો આજના દિવસ માટે આટલું, અમને રજા આપો આવી જ નવીન રેસીપી માટે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, સબસ્ક્રાઇબ કરજો.